मित्रों धोरण 11 विषय गुजराती पद्य नंबर 9 चक्रवाक मिथुन जे खंड काव्य छे जेना रचयिता मणिशंकर भट्ट जेमनु उपनाम कांत। अगाउ आपणे त्रण भाग जोया हता, एमां छेल्ले जोयतुं के चक्रवाक अने चक्रवाकी नु युगल ए आखो दिवस प्रेमथी आलिंगनमां फरे छे अने જ્યારે સંધ્યા થાય છે એટલે જ્યારે સંધ્યાકાળ થાય છે ત્યારે એ જાણીને કે પોતાના નસીબની અંદર હવે વિરહ આવી ગયો છે અને એ જાણીને ખૂબ જ દુઃખી થાય છે। એમને રાત્રિ ખરેખર ડરામણી લાગે છે, એમની અંદર જે નિષ્ઠુર પ્રાણ છે એનો પણ આભાસ એમને ભાન ભૂલવી દેતો હોય એવું લાગે છે। એવું આ સ્નેહ બાળ યુગલ એટલે ચક્રવાક અને ચક્રવાકીનું યુગલ ભય અનુભવી રહ્યું છે ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે જુઓ શું થયું આગળ। થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી લઈ વિદાય નદી તટ પાસથી, એટલે થઈ તથાપી એટલે તો પણ, તથાપી એટલે તો પણ, વિમુક્ત પ્રયાસથી એટલે બંધનથી મુક્ત એવા પ્રયાસથી લઈ વિદાય નદી તટ પાસથી, અને એટલે પોતાના બંધનમાંથી મુક્ત થવાના પ્રયાસ માટે એ લોકોએ નદી તટ પાસેથી વિદાય લઈ લીધી, એટલે નદી કિનારે જે એ લોકો વિહાર કરી રહ્યા હતા ત્યાંથી હવે એ લોકો વિદાય થઈ જાય છે, ત્યાંથી આગળ નીકળી પડે છે। મિથુન એ ચડે અવકાશમાં, અને એ મિથુન, મિથુન એટલે જોડું, એટલે એ પક્ષીનું જે જોડું છે એ નદી કિનારેથી હવે આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવા લાગે છે। સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, અને જ્યાં આગળી સૂર્યનો કિરણ દેખાતું હોય છે તેવા આકાશની અંદર ઉપર ને ઉપર ઉડે છે। અવર કાય હવે નથી દેખતા, હવે બીજું કઈ એમને દેખાતું નથી અને હવે કઈ બીજું લેખતા નથી, લેખતા એટલે ધ્યાનમાં લેતા નથી, એટલે કશું જ જોતા પણ નથી અને કોઈ પણ બાબતને ધ્યાનમાં પણ લેતા નથી અને આકાશમાં જ ઉડી રહ્યા છે। ચપલ આખર ની ક્ષણ તે છતાં ઉભય જીવન એક થતા દિશે, એટલે ચંચળ બનીને છેવટની ક્ષણને પણ એ જોવા માટે ઉભય એટલે બંને એટલે છેવટની ક્ષણ સુધી એ બંને જીવનમાં એક થતા દિશે, દિશે એટલે દેખાય છે। એટલે જુઓ બંને એવો પ્રયત્ન કરે છે કે જીવનના અંત સુધી બંને એકબીજા સાથે જ રહે, એટલા માટે જેમ જેમ સૂર્ય આથમવા જાય છે પશ્ચિમ બાજુ તેમ તેમ એ લોકો વધારે વધારે આકાશમાં ઉડી સૂર્યને દેખ્યા કરે છે અને પોતાના મિલનને માણ્યા કરે છે। આગળ જુઓ હવે શું થાય છે। ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે આમ ધીમે ધીમે ગતિ કરીને સૂર્ય પશ્ચિમ બાજુ જઈ રહ્યો છે, આથમવા જઈ રહ્યો છે, ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ, અને જેવો સૂર્ય પશ્ચિમ બાજુ આથમવા જઈ રહ્યો છે તેમ બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન, બરાબર, એટલે એકદમ ઉન્નત એવું સ્થાન એટલે ઊંચું એવું સ્થાન એ બંને પ્રાપ્ત કરવા માટે ઉડી રહ્યા છે। દ્રષ્ટિ પ્રેરે વિતત ગગને કાંતિ કઈ ના જણાય, દ્રષ્ટિ પહેરે એટલે એમની નજર ચારે બાજુ ફેરવે છે પણ વિતત એટલે વિસ્તરેલું, એટલે એમની નજર ચારે બાજુ વિસ્તરેલી જોવા મળે છે ગગનની અંદર એટલે આકાશમાં। કાંતિ કઈ ના જણાય, પરંતુ કોઈ જ કાંતિ, કાંતિ એટલે તેજ, પરંતુ દુનિયાની અંદર કોઈ જગ્યાએ તેજ પ્રકાશ જોવા મળતો નથી। આછી આછી રસ રહીત ત્યાં વાદળીઓ તનાય, માત્ર આકાશની અંદર આછી આછી રસ રહીત એટલે રસ વિનાની હોય એવી વાદળીઓ ખાલી આકાશની અંદર તણાતી હોય એવી દેખાય છે। આગળ ઉડતા જુઓ શું થયું તે। ઉદધીને રવિબિંબ હવે અડે અતિ સમુચ્છિત તેય હવે ચડે, ઉદધી, ઉદધી એટલે સમુદ્ર, તો સમુદ્ર ને રવિબિંબ હવે અડે, રવિબિંબ એટલે સૂર્યનું કિરણ, એટલે સૂર્યનું કિરણ
સૂર્યનું પ્રતિબિંબ જે છે તે હવે સમુદ્રની અંદર અડે છે, અતિ સમુચ્છિતે તે હવે ચડે, અને હવે એ પણ અતિ સમુચ્છિતે એટલે એ પણ હવે ઊંચે ચડી રહ્યું હોય એવું દેખાય છે. ક્ષણ લગી પરિરંભ કરી રહે, એટલે ક્ષણ માટે એ લોકો પરિરંભ કરી રહે છે. પરિરંભ એટલે આલિંગન. સૂર્યનું કિરણ અથવા તો પ્રતિબિંબ. તો હવે એ લોકો આકાશની અંદર ઊંચે ઊંચે ઉડી રહ્યા છે અને ક્ષણ માટે પણ તેઓ આલિંગન કરી રહે છે, હૃદય કંપિત સાથ ધરી રહે છે. એટલે ક્ષણ માટે આલિંગન કરે છે અને એ સમયે હૃદય પણ એમનું કંપન અનુભવે છે, ધ્રુજારી અનુભવે છે આલિંગન કરતી વખતે. રોમે રોમ વિરહ ભયની વેદનાથી બળે છે, અને એમનો રોમ રોમ વિરહીન રૂપી વેદનાથી બળી રહ્યો છે. એટલે આલિંગન આપતી વખતે પણ એમના મનની અંદર એક જ વિચાર છે કે હવે પછી રાત્રિ થતા જ એમને બંનેને શું થવું પડશે, છૂટા પડવું પડશે. અને એ વિરહની વેદના એમના રોમે રોમમાં એમને બાળી રહી હોય એવો આભાસ એમને થાય છે. છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. અને એટલે જ બંને જુદા તો થાય છે, છૂટા તો પડે છે, પણ છૂટી છૂટીને જાય તો છે જ, પણ ફરી પાછા મત ઉન્મત્ત બની અને ફરીથી પાછા એકબીજાને મળે છે, ભેગા થઈ જાય છે. વેડા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. વેડા થતા એટલે વેડા એટલે સમય થતા, એટલે હવે સમય થઈ ગયો છે. શેનો? વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. વિધિ દમન એટલે ભાગ્ય વિધાતાના, ગાત્ર એટલે અંગ, એટલે ભાગ્ય વિધાતાનું જે નસીબ છે એમનું એ હવે એમના તરફ સામે ખેંચાઈ રહ્યું છે. એટલે છૂટા પડવાનો સમય થઈ ગયો છે, પણ છતાંય એમને એકબીજાને આકર્ષણ વધી રહ્યું છે. પ્રેમી બંને ધૃતિ અતિ છતાં સ્થાય સમુદ આમાં. એટલે પ્રેમી બંને ધૃતિ અતિ, એટલે બંને પ્રેમીની અંદર ધૃતિ તો છે, ધૃતિ એટલે ધીરજ, બંનેમાં ધીરજ તો છે, છતાં પણ થાય સમુદ આમાં. સમુદ એટલે મોહમાં ફસાય છે, એટલે બંનેમાં ધીરજ તો છે જ, છતાંય તે બંને મોહમાં પડે છે. અને એવા મોહમાં પડી અને જુઓ શું થાય છે. તડવડે નિરખી રચના બને, તડફડે સમજી રચનારને. એટલે તડવડે છે એટલે ખૂબ જ દુઃખી થાય છે. નિરખી રચના બને એટલે આ જંગલની વનની રચના જોઈને એ બંને ખૂબ જ દુઃખી થાય છે. નિરખી એટલે જોઈ, એટલે જંગલની વનની રચના જોઈને તડવડે છે અને તડફડે છે સમજી રચનારને. અને રચના કરનાર જે ઈશ્વર છે એના વિશે વિચારીને એ લોકો તડફડી રહ્યા છે. શ્વસન દુઃખિત છેવટે સારતી. શ્વસન એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં પણ દુઃખિત છેવટે સારતી, એટલે દુઃખી થઈને શ્વાસોશ્વાસની ક્રિયા પણ દુઃખી થઈને છેવટે એ આંસુ સારે છે. પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. અને શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા અને વચ, અને ત્યાર પછી ખૂબ જ દુઃખી થઈને આંસુ સારીને પ્રિયતમા એટલે કે ચક્રવાકી, વચ વચ એટલે વચન અથવા તો વેણ, આ રીતે આમ ઉચ્ચારતી. એટલે છેલ્લે જયારે વિદાયનો સમય આવી જાય છે તો આમ તો એ લોકો આકાશમાં ઉડે છે દૂર દૂર સુધી અને સૂર્યની નજીક જ રહેવાનો પ્રયત્ન કરે છે, પણ છેવટે છૂટા પડવાનો સમય આવે છે ત્યારે ચક્રવાકી ખૂબ જ દુઃખી થઈને છેલ્લે વચનો આમ ઉચ્ચારે છે. એટલે ચક્રવાકી ચક્રવાકને છેલ્લે કઈ કહેવા માંગે છે. હવે એ શું કહે છે એ હવે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.